ભાવનગરના મહુવામાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે। ભાવનગરની અંદર પણ મહુવા જે છે તેની આસપાસના વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા અનુભવાયા, જેમાં બપોર સુધી 1.5 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। બગદાણા પંથકમાં પણ વરસાદ વરસી રહ્યો છે। આ સાથે જ ઓથા ગામે 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાની પણ જાણકારી, જેમાં ઓથાની ડોગી નદીમાં નવા નીર આવ્યા છે વરસાદ વરસવાને કારણે। ત્યારે ગામમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો છે, તે અનેક જગ્યા ઉપર સર્જાયા હતા। બપોર સુધી 1.5 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે। બગદાણા પંથકમાં પણ મેઘમહેર યથાવત છે અને વરસાદ વરસ્યો છે। ઓથા ગામે 2 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। ત્યારે ઓથાની ડોગી નદીમાં નવા નીર આવ્યા હોવાનું પણ સામે આવી રહ્યું છે। નવા નીરનું આગમન પણ થયું છે। ભાવનગરના મહુવામાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે અને તેની અંદર બપોર સુધીમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। બગદાણા પંથકમાં પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે। ઓથા ગામે 2 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે। ત્યારે ઓથાની ડોગી નદીમાં નવા નીર આવ્યા હોવાની જાણકારી પણ સામે આવી રહી છે। નવા નીર આવતાની સાથે જ લોકોમાં પણ ખુશીનો માહોલ અને ગામમાં પણ પાણી ભરાયા હોવાના દ્રશ્યો અનેક વિસ્તારોમાં જોવા મળ્યા।